નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. આપની સાથે હું છું જેનિશા. સમાચાર પર વિગતવાર નજર કરીએ તો આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોની બેઠકો ચાલી રહી છે. આ દરમિયાન ગઈકાલે શિવસેના ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરે ધારાશિવમાં એક બેઠક યોજી હતી અને આ બેઠકમાં તેમણે કેન્દ્રીય મંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીને એક પ્રસ્તાવ આપ્યો હતો. ઠાકરે કહ્યું કે ગડકરી ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને મહાવિકાસ આઘાડીમાં જોડાઈ જવું જોઈએ. આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે કે જેમાં 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ યાદીમાં નીતિન ગડકરીનું નામ ન હોવાને કારણે ભાજપની ઘણી ટીકા થઈ રહી છે. આ દરમિયાન ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરે ગડકરીને આ પ્રસ્તાવ આપ્યો છે. તેમણે કહ્યું કે નીતિન ગડકરીએ ભાજપનો સાથ છોડી દેવો જોઈએ, તેમણે મહારાષ્ટ્રનું પાણી બતાવવું જોઈએ, તેમણે મહારાષ્ટ્રની શાખા બતાવવી જોઈએ. સાથે જ મહારાષ્ટ્રે ક્યારે દિલ્હી સામે આત્મસમર્પણ નથી કર્યું, તેથી જ હું કહું છું કે નીતિન ગડકરીએ રાજીનામું આપી દેવું જોઈએ, અમે તેમને મહાવિકાસ આઘાડીના ઉમેદવાર બનાવીશું. સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં G4 દેશો તરફથી સુધારાનો વિગતવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતે એવા ઘણા સુધારા માટે ભલામણ કરી છે કે જે લાગુ કરવામાં આવશે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વધુ લોકતાંત્રિક અને સમાવેશી બની શકશે. ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોઝે નિયોગેશન અને સિક્યોરિટી કાઉન્સિલ રિફોર્મ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. Representation of the Western European group. Some of you have implied this from the floor. So what I will say here is that the G4 does acknowledge the importance of ensuring fair and balanced representation that reflects today's global realities. And I'm very happy to say that many of you from the floor echoed these very sentiments. It is crucial to emphasize that our proposal seeks to address the historical imbalances within the Security Council while remaining faithful to the principles outlined in the United Nations Charter. Now, as you all know, Article 23.1 highlights the significance of member states' contributions to international peace and security as the primary criterion for membership, and we believe that the criteria of Article 23.1 should also apply to the election of new permanent members. In fact, the overarching and final criteria is that it is the decision of the General Assembly. And I think we should all respect that. The majority sentiment is that the current geopolitical realities need to be represented in both the categories of the Council and that all decisions will be taken by the United Nations General Assembly. Moreover, the proposed reform does not disproportionately increase the representation of Western member states in the Security Council. Rather, it seeks to ensure a more inclusive and representative body that better addresses the diverse challenges facing the international community. Let me just amplify on that. The relative representation of the Western European group with additional permanent seats will actually decrease in an expanded council. Currently, as we all know, there are 2 out of 5 permanent members. And in case and as and when the council does expand. સમાચારમાં આગળ વાત કરીએ તો દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસના નિર્માણમાં મોટું યોગદાન આપનાર સુધામૂર્તિને કોઈ ઓળખની જરૂર નથી. ઇન્ફોસિસના સહસ્થાપક NR નારાયણ મૂર્તિ આ કંપની શરૂ કરવા માટે તેમની પત્ની સુધામૂર્તિ પાસેથી 10,000 રૂપિયા ઉધાર લીધા હતા. ત્યારબાદ આ કંપની અસ્તિત્વમાં આવી અને આજે તે સમગ્ર વિશ્વમાં ભારતનો ધ્વજ ફરકાવી રહી છે. હવે સુધામૂર્તિ બિઝનેસ સેક્ટરમાંથી રાજકીય જગતમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને રાજ્યસભા માટે નામાંકિત કર્યા હતા. સુધામૂર્તિના પતિ NR નારાયણ મૂર્તિએ વર્ષ 1981માં તેમના 6 સાથીદારો સાથે મળીને ઇન્ફોસિસ કંપનીની સ્થાપના કરી હતી. આજે તે ભારતની ટોપ 10 વેલ્યુ ધરાવતી કંપનીઓમાં સામેલ છે અને ટાટા ગ્રુપની TCS પછી બીજી સૌથી મોટી ટેક કંપની છે. ઇન્ફોસિસનું માર્કેટ કેપ
કરોડો રૂપિયા હાશે અને તે અમેરિકા ઇંગ્લેન્ડ સહિત વિશ્વના ઘણા દેશોમાં બિઝનેસ ધરાવે છે. નારાયણ મૂર્તિએ પોતે ઘણા પ્રસંગો ઇન્ફોસિસની શરૂઆત અને સ્થાન સુધી પહોંચવામાં તેમની પત્ની સુધામૂર્તિના યોગદાન વિશે જણાવ્યું છે. તો પીએમ મોદીએ પોતે એક્સ પોસ્ટ કરીને રાજ્યસભામાં તેમના નામાંકનની માહિતી શેર કરી હતી. અન્ય સમાચારોની વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના વૈજ્ઞાનિક પંકિત પાંડે ટકાઉ જીવન અને પર્યાવરણ વિશે ખૂબ જ જાગૃત છે. તે પોતાના ક્લીનર્સને બનાવે છે અને કચરામાંથી જાતે ખાતર તૈયાર કરે છે. તે જ્યારે પણ ખરીદી કરવા જાય છે ત્યારે પ્લાસ્ટિક થેલીના બદલે કન્ટેનરનો ઉપયોગ કરે છે. ટકાઉ જીવન અને પર્યાવરણના બચાવ માટે તેમના સતત પ્રયાસોના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ હેઠળ ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કર્યા છે. સાથે જ ગુજરાતના અમદાવાદની આ રહેવાસી છે. ઉપલબ્ધ સંસાધનોનું સન્માન કરવું તેઓ તેમના પરિવાર પાસેથી શીખ્યા હતા, પરંતુ આ મુદ્દે તેઓ ગંભીર ત્યારે થયા કે જ્યારે તેમના ઘરે દીકરીનો જન્મ થયો. દીકરીના જન્મ પછી તેઓ આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ કેવી રીતે મળી રહે એ વિશે વિચાર મંથન કર્યું અને પછી આ વિચારનો અમલ કરવા આ કામની શરૂઆત તેમણે ઘરેથી કરી હતી. જોકે રીસાયકલિંગ તેમના માટે ક્યારે વિકલ્પ નહોતો, તેના કારણે તે રીયુઝ અને રિડ્યુઝને પ્રાથમિકતા આપવા લાગ્યા હતા. તો આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવાનો વિચાર તેઓને આવ્યો હતો. તો આજના ખાસ અવસરે વડાપ્રધાન મોદીએ તેઓને સન્માનિત કર્યા હતા. તમે સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ પણ જોઈ શકો છો. તો સાથે જ આવનારી પેઢીને કઈ રીતે શુદ્ધ પર્યાવરણ મળે અને ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ જે છે તેઓને એનાયત કરવામાં આવ્યો હતો. પરંતુ આ મુદ્દે તેઓ ગંભીર થયા હતા જ્યારે તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. દીકરીના જન્મ પછી તેઓ આવનારી પેઢીને કઈ રીતે વાતાવરણ સ્વચ્છ વાતાવરણ પૂરું પાડશે તે પણ વિચારવાનું હતું. તો આજે ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ તેઓને એનાયત કરવામાં આવ્યું હતું. તમે સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ પણ જોઈ શકો છો અને કહી શકાય કે આપણા ગુજરાત માટે પણ ખૂબ જ ગર્વની વાત છે અને રીસાયકલિંગ તેમના માટે ક્યારે વિકલ્પ નહોતો. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસની મહિલા નેતાઓ વચ્ચે જંગ જામશે. લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું છે. ભાજપ તરફથી ડોક્ટર રેખાબેન ચૌધરી ઉમેદવાર જાહેર કરાયા બાદ કોંગ્રેસ તરફથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સતત બે ટર્મથી વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ગેનીબેન ઠાકોરે શિવ મંદિરમાં દર્શન કર્યા બાદ ચૂંટણી લડવા મુદ્દે નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ હાઈકમાન્ડ ટિકિટ આપશે તો બનાસકાંઠા બેઠક પર લોકસભા લડવા અને જીતવાનો ગેનીબેન ઠાકોરે હુંકાર ભર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 195 નામોની પ્રથમ યાદી જાહેર કરી છે. હવે કોંગ્રેસ પણ લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવા જઈ રહી છે. તો કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે 7 માર્ચ 2024 મોડી રાત સુધી ચાલી હતી કે જેમાં ઘણા નામોને મંજૂરી આપવામાં આવી છે અને કોંગ્રેસની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસની પ્રથમ યાદીમાં પણ અનેક મોટા દિગ્ગજોના નામ સામેલ કરવામાં આવ્યા છે. તો મહાશિવરાત્રીનો મેળો જ્યારે અંતિમ ચરણોમાં પહોંચ્યો છે ત્યારે મુંબઈ સહિત સમગ્ર દેશ પરદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આ મેળાની મોજ માણવા આવે છે અને સમગ્ર મેળામાં 70 થી વધારે અંગક્ષેત્ર પણ ધમધમી રહ્યા છે. તો બીજી તરફ સુરક્ષાની દ્રષ્ટિએ પણ પોલીસ દ્વારા DSP, DYSP, PI અને PSI સહિતના 3000 જેટલા પોલીસ જવાનો દ્વારા હાલ રાઉન્ડ ધ ક્લોક ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. I
નામ તમારું? મારું નામ સોનલબેન પટેલ છે અને હું જૂનાગઢની રહેવાસી છું. અત્યારે હાલમાં હું મુંબઈમાં છું. સોનલબેન, આપ કેટલા સમયથી અહીંયા આવો છો આ શિવરાત્રીનો મેળો કરવા માટે અને કેવું ફિલિંગ થાય છે તમને? હું પાછલા 2008થી અહીંયા શિવરાત્રીનો મેળો હર વર્ષે કરવા માટે આવું છું. અહીંયાના જે ગુરુ મહારાજ, હરિગિરી મહારાજ જે છે, એમના આશીર્વાદ અમારા ફેમિલી ઉપર છે. અમારો ભાઈ ડૉક્ટર બન્યો છે જીવરેશ્વર, જેને એમના આશીર્વાદથી અને જૂનાગઢના બધા સાધુસંતનો મને આશીર્વાદ મળ્યો છે. હું ભાજપામાં છું, એટલા માટે અહીંયા દર વર્ષે અમે ગિરીશ કોટેચા ભાઈ જે છે, આપણા ડેપ્યુટી મેયર, એમની સાથે શિવરાત્રીની પૂજા કરવા માટે હંમેશા હું અહીંયા હાજર હોઉં. ખાસ કરીને લોકોને શું સંદેશ શિવરાત્રીના લઈને? શિવરાત્રી આપણા જૂનાગઢ માટે એક સૌથી મોટો પર્વ છે. આ જિલ્લા માટે, ગુજરાત માટે, બધા જગ્યાએ આપણે શિવરાત્રી મનાવવામાં આવે છે, પણ અહીંયા જે જૂનાગઢની શિવરાત્રી છે એ બધા કરતાં અલગ છે. કારણ કે અહીંયા આખા ઇન્ડિયાના સાધુ સંત મહારાજ લોકોને બોલાવવામાં આવે છે. બધા મહારાજ લોકો અતિથિ રૂપે અહીંયા આવે છે. તમે જોયા કરો છો જે મારી પાછળ જે તમને કુંડ દેખાય છે, તો આજે શિવરાત્રીના દિવસે રાતે 10 વાગ્યાથી જે રવેડી આખા જે જૂનાગઢ પર્વતની જે ફેરી બધા સાધુસંત મહારાજો કરે, અને પછી જ્યારે આ કુંડમાં સ્નાન કરી અને રાતે 12 વાગે જે આરતી કરે છે, એ અહીંયાનું એક મહત્વ અને પર્વ સૌથી અલગ છે. અને એના માટે જ અમે સ્પેશિયલ બધા સાધુસંત ભક્તો અને બધા જ ભક્તજનો શિવ ભક્તો અહીંયા આવે છે. મારા ખ્યાલથી આજે 20 લાખથી 25 લાખ લોકો આજે દર્શન કરી છે. જે શું નામ કાકા આપનું? મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા. પરિક્રમા દરમિયાન 60મું વર્ષ છે. 1961થી પરિક્રમાની અંદર અમારે હરિહર ચાલુ થયું છે. અમારે વર્ષોથી જે આઈટમ બનાવવામાં આવે છે, શુદ્ધ ઘીમાં જ બનાવવામાં આવે છે. મીઠા મરસાણ બનાવવામાં આવે છે, સિંગ તેલમાં બનાવવામાં આવે છે. કાકડા માટે અમારે ચૂલું માટે બપોરે દાળ ભાત હોય, સાંજે ખીચડી શાક હોય. અમારે કાયમે કાયમનું 9-5 દિનનું મેનુ આયા શિવરાજ માટે જુદું હોય છે. એક દિવસ લાડવા હોય છે, એક દિવસ મોહનથાળને ગુંદી હોય છે. કાલની તારીખ, ગઈ તારીખમાં રવો ભજીયા હતા, આજે પાછો શુદ્ધ ઘીની ગુંદીને એમ ચાલુ આઈટમ બધી પીરસવામાં આવે છે. ખાસ કરીને કેટલા માણસોનો આમાં સ્ટાફ હોય છે? અને 300 થી 350 માણસનો સ્ટાફ હોય છે. હોલ લેડીઝ હોય છે, 200 થી 250 અમારે જણ હોય છે. 5 દિવસની અંદર અમારે 2-2.5 લાખ યાત્રાળુ પ્રસાદ લઈએ છે. રોજના 40-50 હજાર માણસો પ્રસાદ લઈએ. વહેલી સવારથી માંડીને રાતના 11 વાગ્યા સુધી તો કન્ટિન્યુ ચાલુ હોય છે. મહાશિવરાત્રિનું મહાપર્વ આજે જૂનાગઢ ખાતે ઉજવાઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું છું. છેલ્લા 3 દિવસથી જૂનાગઢ ભવનાથ વિસ્તારની અંદર આજે મહાશિવરાત્રિનો મેળો છે જામી રહ્યો છે, ત્યારે આજે મધ્યરાત્રિએ જ્યારે આ રૂટ ઉપરથી નવકા સાધુઓની રવાડી નીકળશે, ત્યારે હાલ 12-15 લાખ લોકો છે આ મહાશિવરાત્રિના મેળાની અંદર આવવાનો અંદાજ વહીવટી તંત્ર દ્વારા લગાવવામાં આવ્યો હતો. ત્યારે હાલ જોઈ શકાય છે કે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ આવી ચૂક્યો છે. અને ત્યારે જો સુરક્ષાની વાત કરવામાં આવે તો સુરક્ષામાં અંદાજે 2-3 હજાર જેટલા એસપી ડીવાયએસપી સહિત પોલીસ કર્મચારીઓ છે જોડાયેલા છે. અને જે મેળો છે એ સમગ્ર જૂનાગઢ શહેરથી લઈને ભવનાથ સુધીના સમગ્ર વિસ્તારો પર સીસીટીવી કેમેરા દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. હાલ મેળો છે અંતિમ ચરણમાં છે અને હમણાં ગણતરીની કલાકોમાં જ બેરિકેડો લગાવી અને આ રૂટ છે એટલે સાફ સફાઈ કરવામાં આવશે. ત્યારબાદ નાગા સાધુઓની જે રવાડીનું મહત્વ છે એ રવાડી આ રૂટ ઉપરથી નીકળશે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ. તો મહાશિવરાત્રિના દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને ભગવાન શિવની વિધિવત રીતે પૂજા કરે છે. આ દિવસે બાબા ભોલેનાથના દર્શન કરવા માટે શિવ મંદિરમાં ભારે ભીડ જામતી હોય છે અને આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સાથે જ અમારા રિપોર્ટર અશોક માણેકનો ગ્રાઉન્ડ ઝીરોથી ખાસ રિપોર્ટ તમારા માટે સામે આવ્યો છે, તો આવો સાંભળીએ. નમસ્કાર, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં. હું છું અશોક માણેક અને આજે આપણે ઉપસ્થિત થયા છીએ મહાશિવરાત્રી ના વિશેષ એપિસોડ લઈને. આજે આપણી સાથે મહાશિવરાત્રી વિશે વિશેષ ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે દ્વારકાથી વેદાંતભાઈ શાસ્ત્રીજી. સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. મહાદેવ હર જય દ્વારકાજી.
સૌ પ્રથમ અમને એ માહિતી આપો કે મહાશિવરાત્રીનો મહત્વ શું છે? ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના નપશ્યંતી સિદ્ધા સ્વાંતસ્તમીશ્વર. આર્યાવર્તી આપણી સંસ્કૃતિ સનાતન ધર્મ જેમાં ચાર રાત્રિઓનું વિશેષ રૂપે મહત્વ રહેલું છે. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણઃ. કાલરાત્રિ એટલે કે રૂપ ચતુર્દશી, મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ, મોહરાત્રિ એટલે જન્માષ્ટમીનું મહાપર્વ, અને દારૂણ રાત્રિ એટલે કે હોળીનું મહાપર્વ. આપણી સંસ્કૃતિ એ વિવિધતાની સંસ્કૃતિઓ અને સાથે એકતા, અને એમાં એ મહાશિવરાત્રિનું પર્વ એટલે ભગવાન ભોળાનાથની આરાધના માટેનું પર્વ, શૂન્યમાંથી સર્જન તરફનું પર્વ એટલે મહાશિવરાત્રિ, અનેક જન્મોના પાપ ધોવા માટેનું પર્વ એટલે મહાશિવરાત્રિનું પર્વ, ભગવાન શિવનું જીવની સાથે મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રિનું પર્વ. ખૂબ સરસ. અને હવે અમને અને દર્શક મિત્રોને ખાસ કરી અને મહાશિવરાત્રિનો જો કોઈને વ્રત કરવું હોય તો કેવી રીતે કરવું એની થોડી માહિતી આપો. શિવ માટે એવું કહેવામાં આવે કે ચપટી ભભૂત મેં દે દે ખજાના કુબેર કા. એક માત્ર ચપટી ભભૂત અને એમાં એ ખજાનો જો કુબેરને આપતો હોય તો એ મારો ઘોડો ના. વ્રતની ઘણી વિવિધતાઓ, મનુષ્યની જેવી શક્તિ એ પ્રમાણેની ભક્તિ. શિવ માટે તો શું વ્રત, મનુષ્ય શિવ માટે કરી શું શકે? શિવ એટલે કોણ? તો કે આખા બ્રહ્માંડને એક જ ક્ષણની અંદર સ્થાપી શકે અને આખા બ્રહ્માંડને એક જ ક્ષણની અંદર ઉઠાવી શકે એ ભોળોનાથ તત્વ છે, એ કલ્યાણનું તત્વ છે ભોળોનાથ છે. એના માટે વ્રતની વાત કરું તો યથાશક્તિ પંચોપચાર, ષોડશોપચાર, રાજોપચાર આદિ શિવ પૂજન કઈ શક્તિ ન હોય તો એકમાત્ર બિલીપત્ર, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ, એક બિલ્વ પત્ર અને જલનો લોટો ખાલી ભોળાનાથને અર્પણ કરીએ તો પણ ભોળાનાથની પ્રસન્નતા પ્રાપ્ત થાય. સાથે શાસ્ત્રોમાં આપણે ઘણી પૂજાના પ્રકારો બતાવ્યા, પંચોપચાર, ષોડશોપચાર, રાજોપચાર, ત્રિશોપચાર, અષ્ટપ્રહરની પૂજા કે દિવસના ચાર પ્રહર અને રાત્રિના ચાર પ્રહરની શિવની પૂજા. એ અષ્ટપ્રહર પૂજા એ શક્ય ન હોય તો ચાર પ્રહરની પૂજા, સાથે એક એકટાણું કરી શકીએ, નિરાહાર રહી શકીએ, જલ માત્રથી ઉપવાસ કરી શકીએ, સાથે ફ્રૂટ ફળ આદિથી ઉપવાસ કરી શકીએ, અને છેલ્લે કંઈ જ ન બની શકે તો ખાલી બે હાથ અને ત્રીજું મસ્તક ભોળાનાથના ચરણોમાં જઈને અર્પણ કરી દઈએ તો અનેક જન્મોના પાપ એ ભોળોનાથ છે આપણા સંહાર કરી દે. ખૂબ જ સરસ માહિતી. શિવરાત્રિમાં જો પૂજાવિધિ વિશે ઘણા બધા મિથ્યા પણ હોય છે, પરંતુ શાસ્ત્રીજીએ ખૂબ જ સરસ અને સરળ રીતે માહિતી આપી કે જો શિવ માટે તો જીવ કરીને કરીએ શું શકે, પણ જેની પાસે છે એ તો ઘણું બધું કરે છે, પણ કંઈ જ ન હોય તો ખાલી હાથ જોડી અને શિવ પાસે માથું નમાવું તો પણ ઘણું છે. શાસ્ત્રીજી બીજું એક મહાશિવરાત્રિને લઈને સમાજમાં ક્યાંક ને ક્યાંક એક મિથ્યા છે કે મહાશિવરાત્રિ એટલે શિવ અને પાર્વતીના લગ્ન નો દિવસ, એના વિશે શું કહેશો? આપણા આર્યાવર્તીય સંસ્કૃતિને, આપણા સંસ્કારોને ખેસ પહોંચાડવા માટે વિધર્મી લોકોએ ઘણી જે ભ્રામક માન્યતાઓ આપણી વચ્ચે ફેલાવી દીધેલી છે કે જેથી હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડી શકાય. હવે એ માન્યતાઓમાં એક આવી પણ માન્યતા, તમે પ્રશ્ન કર્યો કે શિવ અને પાર્વતીના વિવાહ એટલે શિવરાત્રિ, નહીં, પણ શિવ પુરાણને અનુસંધાન જોતા ભગવાન ભોળાનાથ એ નિરાકાર બ્રહ્મ છે, છેલ્લે શૂન્ય થઈ જાય છે એ ભોળાનાથ છે, કલ્યાણ છે એ ભોળાનાથ છે, પણ લોકો એમાં આસક્તિ કરી શકે, લોકો એની આરાધના કરી શકે માટે ઈશ્વર એક સાકાર બ્રહ્મનું રૂપ ધારણ કર્યું અને ભોળાનાથ એ લિંગ સ્વરૂપની અંદર પ્રગટ થયો એ દિવસ એટલે મહાશિવરાત્રિનો દિવસ. સમાચારમાં આગળ વધીએ તો યુવરાજસિંહ, વિદ્યાર્થી નેતાએ શિવરાત્રિમાં ભાંગનો નશો હોય છે તો
તો ગુજરાતમાં સત્તાધીશો અને અધિકારીઓ ભ્રષ્ટાચારનો નશો કર્યો છે. ગુજરાતમાં સરકારી ભરતીમાં ગેરરીતિ થાય છે. એસસી અને એસટીના બાળકોને શિક્ષણ મળે માટે આશ્રમ શાળામાં કાયમી ભરતી કરાય છે. ભરતીમાં ભ્રષ્ટાચાર થયો છે. દાહોદની સજેલીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે કે જેની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીને કરી છે, કે જેનો આધાર પુરાવા વિથ ઓડિયો રેકોર્ડિંગ અને નામ નંબર પણ તેઓએ આપ્યા છે. પવિત્ર દિવસે આજે દરેક જે ભક્તજનો છે, નાગરિકજનો છે, એને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે જોતા હોઈએ છીએ કે શિવરાત્રીમાં ભાંગનો નશો કરવામાં આવતો હોય છે અને ભાંગનો નશો આમ જોઈએ તો 7-8 કલાકમાં ઉતરી જતો હોય છે, પરંતુ ગુજરાતમાં ઘણા એવા સંચાલકો છે, ઘણા એવા સત્તાધીશો છે, ઘણા એવા અધિકારીઓ છે કે જે ભ્રષ્ટાચારનો નશો કરે છે. અને આ જે ભ્રષ્ટાચારનો નશો છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે એ ચડી રહ્યો છે. અને આ જે નશો છે એ નશોનું જે દૂષણ છે એ દિવસે ને દિવસે ગુજરાતભરમાં એ વધી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી અમે જે સરકારી જે પરીક્ષા પદ્ધતિઓ છે એમાં ચાપતી નજર રાખી રહ્યા છીએ કે જેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ, ભ્રષ્ટાચાર કે ગોબાચારી થાય તો અમે સરકાર સમક્ષ એનું ધ્યાન દોરતા હોઈએ છીએ. અને આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં એસસી એસટીના જે બાળકો છે તેમના માટે સારી શિક્ષણ વ્યવસ્થા મળી રહે અને તેના વિસ્તારોમાં સારું શિક્ષણ મળી રહે તે માટે આશ્રમ શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. તો આજરોજ વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર શ્રીમતી મિતાલી વસાવડાએ સંકલ્પ પત્ર માટે પોતાના સૂચનો મિસકોલ નંબર પર ડાયલ કરીને નોંધાવ્યા હતા. તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓના સશક્તિકરણ અને આરોગ્ય માટેની ચિંતા વ્યક્ત કરી સર્વાઇકલ કેન્સરની જાગૃતિ અંતર્ગત સૂચન આપ્યા હતા. એ સિવાય આપણે એક મિસકોલ નંબર છે ઈમેલ થકી અને નમો એપમાં જઈને પણ આપણે આપણા સૂચનો આપી શકીએ છીએ. તો બેન, હું આપને વિનંતી કરું કે અમારો મિસકોલ નંબર છે તે મિસકોલના માધ્યમથી આપ આપના સૂચન આપો. આપ નંબર ડાયલ કરશો તેના પછી આપને ફરી કોલ આવશે અને એના બીપના અવાજ પછી આપે આપનું નામ, મોબાઈલ નંબર જણાવી અને આપે જે આપણું સૂચન છે તે સૂચન આપવાનું રહેશે. બે નંબર છે 90 90 90 90 20 20 24 24, એમાં આપને કોલ કરવાનો રહેશે. કોલ થઈ ગયો છે, બસ પાછો કોલ આવશે. આવશે જી. હેલો, સ્પીકર બંધ કરી દો એટલે જી. ઓકે, તો હું ડોક્ટર મિતાલી વસાવડા છું, હું એક ગાયનેકોલોજીસ્ટ છું અને અમદાવાદ. તો ગાંધીનગર સેક્ટર 24માં આવેલા સહયોગ ફ્લેટમાં લગ્ન પ્રસંગ હતો અને સેક્ટર 24માં આવેલા રંગમંચ ખાતે લગ્ન બાદ ગુરુવાર રાત્રે રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં 250-300 લોકોનું જમણવાર રાખવામાં આવ્યું. જમણવારમાં ગાજરનો હલવો, પનીરનું શાક, પાણીપુરી, મંચુરિયન અને રોટલી, દાળ ભાત, શાક સહિતની વાનગીઓ પીરસવામાં આવી હતી. લગ્નમાં જમણવાર બાદ મહેમાનોને રાત્રે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. અનેક મહેમાનોને ઝાડા ઉલટી થયા હતા. મહેમાનોએ અચાનક ઉલટીઓ કરવા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અંદાજિત 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયો હોવાથી તેમને રાત્રે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મોટાભાગના દર્દીઓ પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. છેલ્લા 3 દિવસથી અમે લગ્ન પ્રસંગમાં જ હતા. ગઈકાલે રાત્રે રિસેપ્શન હતું, રિસેપ્શનમાં ખ્યાલ નહીં શું જમવામાં આવી ગયું. તેમાં બધા કુટુંબના તમામ સભ્યોને ફૂડ પોઈઝનની અસર થઈ ગઈ. એટલે જેટલા બી અમારા ઓછામાં ઓછા જેટલા બી હતા 50-100 તમામ, પણ દરેક જણાએ અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટ લઈ ગઈ. કોઈ ગાંધીનગર સિવિલમાં ગયું, કોઈ જે રાજસ્થાન ગયું નહીં, ત્યાં આગળ પછી ટ્રીટમેન્ટ લીધી. રસ્તામાં બીજે અલગ અલગ ટ્રીટમેન્ટ લીધી. મતલબ ગાંધીનગરના સેક્ટર 24ના દવાખાનાઓ 76 હતા અને અહીંયા ગાડી સુવિધા સારી હતી ગાંધીનગર સેક્ટર 24ના દવાખાના અને સારી ટ્રીટમેન્ટ આપી. તમામને તમામને બધાના રજા બી આપી દીધી, બધાનું સારું બી થઈ ગયા.
મેં જો પેશન્ટ છે અત્યારે તમારા જો પેશન્ટ છે જે છે અમારો વાઇફ છે એ એડમિટ છે એમને પણ રાત્રે 1-1.5 વાગ્યાથી ફૂડ પોઈઝન. તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં શિવરાત્રી મહાપર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા મહારાષ્ટ્રના ઝાયમાં શિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. દરિયા કિનારે આવેલા દર વર્ષે દરિયા કિનારે મેળા જેવો માહોલ સર્જાતો હોય છે કે જ્યાં આસપાસના લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉમટી પડે છે. પૂર્ણ નિંદ્રા એમ સંસ્કૃત વર્ડ જોવા જાય ને તો પૂર્ણ નિંદ્રા એટલે આદિયોગી. જ્યારે ઋષિ લોકો અહીંયા કૈલાસ પર્વત પર ગયેલા ને તો મહાદેવ ત્યારે એકદમ યોગ નિંદ્રામાં એકદમ તલ્લીન હતા એમ. તો તે યોગ નિંદ્રામાં એટલા તલ્લીન હતા એમની એજ છે કે એને ગ્લો છે તે લોકોને ખબર જ નથી પડતી હતી એમને. તે એ લોકો શોધતા હતા કે એમાં શું છે, આમ મતલબ આ જે બેસેલા છે આસનમાં આ શું છે એમ. કેટલા દિવસો સુધી એ લોકો બેસીને બેસી રહ્યા પણ બાકી જેટલા બીજા હતા એ લોકો કંટાળીને નીકળી ગયા. પણ બાકીના જે સાત ઋષિ બચેલા તે બેસી રહ્યા અને તે એ વસ્તુ નોટિસ કર્યું કે આ જે પોસ્ચરમાં બેસેલા છે જે નિંદ્રામાં બેસેલા છે ને આ જે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.